ભાલા ભક્તજનો જય સ્વામિનારાયણ. હનુમાન જયંતી. શાસ્ત્રનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે. હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવના 11મા અવતાર કહેવાય છે. દર વર્ષે ચૈત્રની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મદિવસ વર્ષમાં 2 વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મદિવસ ચૈત્રી પૂનમે અને બીજો કાર્તક મહિનાની 14ના દિવસે મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે. હનુમાનજીના જન્મ પૌરાણિક કથા. કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતા. વાલ્મીકિ રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો. એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યા અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યા. એ જ દિવસે રાહુ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠા. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાંકી થઈ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું. હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્વ. હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે. આ સંબંધમાં એક કથા એવી છે કે એક વાર માતા સીતાને હનુમાનજીએ સેંથામાં સિંદૂર લગાવતા જોયા. તેમણે માતાને પૂછ્યું, માં આ શું લગાવી રહ્યા છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે. તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લીધું. એ જ રીતે તેલની પણ અલગ વાત છે. એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફથી પસાર થયા. હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનની ઈર્ષ્યા થવા લાગી. શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એણે વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું. એ પછી 2-4 પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માણીશ. એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું. હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનિત સ્વરમાં કહ્યું, હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો. શનિદેવે કહ્યું કે વાનરાજ, મેં દેવદાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે. તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો. મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફડફડી રહી છે. હું તમને યુદ્ધ માટે લલકારું છું. શનિની ધૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા. એવા પકડ્યા કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યા. આટલામાં રામસેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યા. પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટા મોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને લોહીલુહાણ થઈ ગયા. શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યા ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી હેરાન નહીં કરો. શનિદેવને અસહ્ય વેદના થઈ રહી હતી. તેમણે હનુમાન પાસે તેલ માંગ્યું. એ દિવસે મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધું શનિદેવને મળે છે અને પ્રસન્ન થઈને શનિદેવ આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજીની પૌરાણિક કથા. ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મ પહેલા તેમના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતાને જ્યારે અસુરો થકી દુઃખ આવ્યું ત્યારે ધર્મદેવ અયોધ્યામાં હનુમાનગઢી ગયા અને ત્યાં એક પગે ઊભા રહી હનુમાનજીની સ્તુતિ કરી હતી. પછી ધર્મદેવને હનુમાનજીએ દર્શન આપી, સાંત્વના આપી અને વૃંદાવન જવા માટે કહ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે સારંગપુરનું હનુમાનજી દેવ મંદિર દેશવિદેશમાં શ્રદ્ધાળુના આસ્થાનું કેન્દ્ર છે. ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં હનુમાનજીનું સ્થાન હોય છે અને શિક્ષાપત્રીમાં હનુમાનજીના પૂજનની આજ્ઞા સ્વયં ભગવાને કરેલી છે અને મુખ્યરૂપે તો હનુમાનજી દાદા ધર્મકુળના કુળદેવતા છે. અને જો ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. શિક્ષાપત્રી શ્લોક નંબર 85. છ દિવસના બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને જ્યારે કોટરાઓ એટલે કે રાક્ષસ ભક્તિમાતા પાસેથી જૂટવીને લઈ જાય છે ત્યારે ભક્તિમાતાનો સંતાપ ટાળવા માટે હનુમાનજી બાળપ્રભુને લેવા માટે જાય છે. નીલકંઠવર્ણી સ્વરૂપે વન વિચરણ દરમિયાન પણ શ્રી હરિની સેવામાં હનુમાનજી હતા. પછી તે કાલ ભૈરવને મારવાનો હોય કે પ્રખર તાંત્રિક પીબેકને સબક શીખડાવવાનો હોય ત્યાંય હનુમાનજી હાજર જ હોય અને વન વિચરણ દરમિયાન અયોધ્યાવાસીને થયેલા ઘનશ્યામ પ્રભુના વિરહની સાંત્વના પણ હનુમાનજીએ જ આપેલી. જય સ્વામિનારાયણ.